जय मुरलीधर विद्यार्थियों, आज आपणे धोरण 9 सामाजिक विज्ञान में प्रकरण 14 भारतनुं स्थान पुस्तरीय रचना अने भूपृष्ठ भाग 2 में बीजो पार्ट एटले के खड़क जमीननुं निर्माण अने જમીનના પ્રકારો વિશેની માહિતી જોઈશું। તો હવે આપણે ખડક એટલે શું તેના વિશે જોઈએ કે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે કે એક કરતા વધારે ખનિજો હોય અને એનો જે સંગઠિત થઈ અને જે એક જાતનો પદાર્થ બને છે તેને ખડક તરીકે ઓળખવામાં આવે છે। ખડકો નક્કર હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે છે, એટલે કે ઘણા ખડકો એવા હોય છે કે જેને આપણે તોડીએ તો તરત તૂટી જાય અને ઘણા ખડકો એવા નક્કર હોય છે કે જેને આપણે તોડતા પણ તે તૂટતા નથી એમ। તો છિદ્રાળુ અને અછિદ્રાળુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોય છે। તો વિવિધ પ્રક્રિયાઓને આધારે કે નિર્માણની પ્રક્રિયાને આધારે ખડકોના 3 વિભાગ પડે છે। પહેલું છે આગ્નેય ખડકો, બીજું છે પ્રસ્તર ખડકો અને ત્રીજું છે રૂપાંતરિત ખડકો। હવે આપણે ખડકોના મુખ્ય 3 પ્રકારોની સાથે તેના પેટા પ્રકારો પણ જોઈએ કે ખડકોના જે 3 પ્રકારો છે, આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો। તો આગ્નેય ખડકોમાં આંતરિક ખડક અને બાહ્ય ખડક એના 2 પેટા પ્રકારો જોવા મળે છે। તો આંતરિક ખડકમાં ફરી પાછું અંતસ્થ અને મધ્યસ્થ એના 2 પેટા પ્રકારો પડે છે અને બાહ્યમાં જ્વાળામુખ્ય નો સમાવેશ થાય છે। ત્યારબાદ પ્રસ્તર ખડકોમાં ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત, સેન્દ્રિય પદાર્થ નિર્મિત। તો ખડક પદાર્થ નિર્મિતના ફરી પાછા 3 પ્રકાર પડે છે, રેતીના ખડકો, માટીના ખડકો, કોંગ્લોમરેટ એટલે કે ચિનાઈ માટીના ખડકો। ત્યારબાદ રાસાયણિક પદાર્થ નિર્મિત ખડકોના કોઈ પેટા પ્રકારો નથી, જ્યારે સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડકોના ફરી પાછા 2 પ્રકાર પડે છે, ચૂનાના ખડકો અને કાર્બનયુક્ત ખડકો। રૂપાંતરિત ખડકોના 2 પેટા પ્રકારો જોવા મળે છે, સ્થાનિક રૂપાંતરિત ખડકો અને પ્રાદેશિક રૂપાંતરિત ખડકો। તો આ હતું ખડકોના મુખ્ય પ્રકારો અને તેના પેટા પ્રકારો વિશેની માહિતી। હવે આપણે તેને વિસ્તારપૂર્વક જોઈશું। તો સૌ પ્રથમ આપણે ખડકોનો પહેલો પ્રકાર આગ્નેય ખડકો વિશેની માહિતી જોઈએ। તો આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે। ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા દીખતું રહે છે કે ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી જે પ્રચંડ ગરમી છે તે કારણભૂત બને છે અને ગરમીના અતિશય પ્રમાણ વધારે પ્રમાણને કારણે ભૂગર્ભમાં ગરમીનું પ્રમાણ જે છે તે સતત વધતું જોવા મળે છે અને તેના કારણે પૃથ્વીનું જે પેટાળ છે કે પૃથ્વીની અંદરનો જે ભાગ છે તે હંમેશા દીખતો જોવા મળે છે। આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે અને તે પદાર્થોને મેગ્મા કહે છે કે પૃથ્વીની અંદર પેટાળમાં જે પદાર્થો રહેલા છે તે પ્રચંડ ગરમીના કારણે અર્ધપ્રવાહી સ્થિતિમાં જોવા મળતા હોય છે અને તે જ પદાર્થોને મેગ્માના નામ તરીકે ઓળખવામાં આવે છે।
समयांतरे आ मेघ में ठंडो पड़े त्यारे तेना खड़को रचाय छे के समय जता आजे मेघ में छे ते ठंडो पड़े छे अने त्यार बाद तेना खड़को रचाय छे तो आ खड़को गर्मीनी असर थी बने छे तेथी तेने आग्नेय के अग्निकृत खड़को कहे छे के गर्मीनी असर ने कारणे बनता होवाथी ज आ खड़कोनुं नाम आग्नेय खड़को के अग्निकृत खड़को छे के आपणे तेना नाम उपरथी ज खबर पड़ी जाय छे के आग्नेय अथवा तो अग्निकृत के जे गर्मीनी असरथी ज बने छे एटला माटे एने એવું નામ આપવામાં આવેલું છે. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા તેથી તેને પ્રાથમિક ખડકો અથવા તો આદ્ય ખડકો પણ કહે છે. કે પૃથ્વીનું જે ભૂસ્તરીય નિર્માણ થયું તો એમાં સૌપ્રથમ આ ખડકો નિર્માણ પામ્યા હોવાથી આગ્નેય ખડકોને પ્રાથમિક ખડકો અથવા તો આદ્ય ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળોએ આવા ખડકો રચાયા છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે. ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે. તો આપણે જોઈએ કે આગ્નેય ખડકોમાં જે ગ્રેનાઇટ પ્રકારનો જે ખડક છે તેનું દ્રશ્ય અને ગ્રેનાઇટની સાથે સાથે બેસાલ્ટ પણ આગ્નેય ખડકનો જ એક પ્રકાર છે. ત્યારબાદ ખડકનો બીજો પ્રકાર રૂપાંતરિત ખડક કે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે અને હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે અને આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. કે રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાણ એટલે કે માર્બલ અને ક્વાર્ટઝાઇટ તેના ઉત્તમ ઉદાહરણો છે. કે કેટલીક વિશિષ્ટ એવી પરિસ્થિતિ હોય છે કે જે પરિસ્થિતિમાં ખડકોનું જે મૂળ સ્વરૂપ, બંધારણ એ બધું રૂપાંતર પામે છે અને રૂપાંતર પામતા જે ખડકનું નિર્માણ થાય છે એ ખડક એટલે જ રૂપાંતરિત ખડકો. તો અહીં આપણને આરસ પાણ માર્બલના જે ખડકો હોય છે તેનું દ્રશ્ય છે. ત્યારબાદ ક્વાર્ટઝાઇટના જે ખડકો છે કે તેના જે પથ્થર છે તેનું દ્રશ્ય છે. ત્યારબાદ ખડકનો પ્રકાર પ્રસ્તર અથવા તો નિક્ષિપ્ત ખડકો કે પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે છે. કે પાણી અથવા તો અન્ય જે બળો હોય છે એની સંયુક્ત અસર જ્યારે એકસાથે થાય છે ત્યારે અગ્નેય ખડકો તૂટી પડે છે અને તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે. આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે અને સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજન દબાણને લીધે નીચેના સ્તર દબાય છે. તો કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. તેથી આવા ખડકોને પ્રસ્તર ખડકો પણ કહે છે. કે પ્રસ્તર ખડકોના ઉદાહરણોમાં આપણે જોઈએ ચિરોડી એટલે કે જીપ્સમ, ત્યારબાદ ચૂનાના ખડકો, કોલસો કે ઉદાહરણો છે કે ચિરોડી, જીપ્સમ, ચૂનાના ખડક, કોલસો બધા પ્રસ્તર ખડકોના ઉદાહરણો છે. તો બિહાર
અને ઝારખંડ વગેરે રાજ્યોમાંથી કોલસો અને ચીરોડી મળે છે. તો ખડકોના આપણે પ્રકારો જોયા બાદ હવે આપણે ખનિજ વિશેની માહિતી જોઈશું કે કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી ચોક્કસ જે રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થો બને છે એ પદાર્થો એટલે ખનિજ. કે ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. કે પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય જે રચના છે એના આધાર પર ખનિજનો આધાર રહેલો છે. કે લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો આગ્નેય ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. કે અહીં આપણે બધા જ ખનિજોના દ્રશ્ય જોઈએ તો આ છે લોખંડ, ત્યારબાદ તાંબુ, ત્યારબાદ સોનું, ચાંદી. આ ઉપરાંત પણ કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ વગેરે પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે સ્લેટ, આરસપાણ, હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. આપણે વિવિધ પ્રકારની ખનિજો જોઈ તો હવે આપણે ખનિજોનું વર્ગીકરણ જોઈશું. કે આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે થાય છે. કે આપણને પણ ખ્યાલ નથી હોતો કે કયા સમયે આપણે કયા ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. તો લગભગ રોજિંદા વ્યવહારમાં આપણે 200 જેટલા ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. તો ખનિજોનું સર્વમાન્ય વર્ગીકરણ શક્ય નથી. એ ખનિજોનું સર્વસામાન્ય વર્ગીકરણ શક્ય નથી તો તેમનું સામાન્ય જે વર્ગીકરણ છે તે આ પ્રમાણે કરવામાં આવ્યું છે. તો ખનિજોનું વર્ગીકરણ એમાં પહેલું છે કે ધાતુમય ખનિજો, એટલે કે ધાત્વિક ખનિજો તરીકે ઓળખાતી જે ખનિજો છે. તો ધાતુમય ખનિજોમાં પહેલું કિંમતી ધાતુમય ખનિજો જે છે તેમાં સોનું, ચાંદી અને પ્લેટિનમનો સમાવેશ થાય છે. ત્યારબાદ હલકી ધાતુમય ખનિજો. તો હલકી ધાતુમય ખનિજોમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજોમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ, કે આ બધેના હવે આપણે દ્રશ્ય જોઈએ. તો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ, તો આ બધી જે ધાતુઓ છે જેનો આપણે સામાન્ય ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો કે જેમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે, કે જેના આપણે દ્રશ્ય જોઈએ તો સૌ પ્રથમ ક્રોમિયમ, ત્યારબાદ મેંગેનીઝ, ત્યારબાદ ટંગસ્ટન અને વેનેડિયમ, તો વગેરે ધાતુઓ મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાય છે. હવે અધાતુમય ખનિજો કે જેને અધાત્વિક ખનિજો તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેમાં ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે કે ચીરોડી, સલ્ફર અને હીરા વગેરેનો સમાવેશ થાય છે. તો ચૂનાના ખડકો,
चौक एब्सेस्टोस अब्रक फ्लोरस्पार जिप्सम सल्फर हीरा आ बधी ज धातुओ अधातुमय खनिजो छे। त्यारबाद संचालन शक्ति माटे उपयोग में लेवाता खनिजों के जेमा कोलसो खनिज तेल कुदरती वायु यूरेनियम थोरियम वगैरह नो समावेश थाय छे। तो कोलसो नेचरल गैस एटले के कुदरती गैस यूरेनियम आ तमाम धातुओं संचालन शक्ति माटे उपयोग में लेवाय छे। हवे आपणे जोईए के मुख्य खनिजो अने तेनु क्षेत्रीय वितरण के मुख्य खनिजो जे छे ते आपणे आपणा देशना कया राज्यमांथी प्राप्त थाय छे। तो लोखंड ए झारखंड छत्तीसगढ़ आंध्र प्रदेश गोवा ओडिशा तमिलनाडु महाराष्ट्र राजस्थान कर्नाटक बिहार मध्य प्रदेश वगैरह राज्यमांथी प्राप्त थाय छे। त्यारबाद बीजू छे मैंगेनीज के जे कर्नाटक ओडिशा मध्य प्रदेश गोवा वगैरह जगह थी प्राप्त थाय छे। त्यारबाद त्रीजू छे तांबू के जे गुजरात कर्नाटक आंध्र प्रदेश उत्तर प्रदेश सिक्किम मेघालय महाराष्ट्र पश्चिम बंगाल वगैरह जगह थी प्राप्त थाय छे। त्यारबाद चौथू छे बॉक्साइट के जे ओडिशा आंध्र प्रदेश छत्तीसगढ़ महाराष्ट्र झारखंड गुजरात वगैरह जगह थी प्राप्त थाय छे। त्यारबाद सीसु के जे राजस्थान आंध्र प्रदेश तमिलनाडु पश्चिम बंगाल मध्य प्रदेश उत्तर प्रदेश ओडिशा महाराष्ट्र मेघालय सिक्किम गुजरात वगैरह जगह थी प्राप्त थाय छे। त्यार पछी छे अबरक के जे आंध्र प्रदेश राजस्थान बिहार झारखंड वगैरह स्थलों थी मळी आवे छे। त्यारबाद सातमू छे चूनाना खड़क के जे मध्य प्रदेश छत्तीसगढ़ आंध्र प्रदेश राजस्थान गुजरात कर्नाटक हिमाचल प्रदेश वगैरह स्थलों थी मळी आवे छे। हवे आपणे जमीन अने तेना वितरण विशेनी माहिती जोईए के जमीन खेती माटे मूलभूत संसाधन छे। कृषि प्रवृत्ति माटे जमीन खूब ज महत्वनी छे। जमीन ए पृथ्वीनी सपाटी परना जैविक अने अजैविक द्रव्योनुं बनेलुं एक पातळुं स्थळ छे के जे जमीन छे એ ખેતી માટે મૂળભૂત સંસાધન છે। તો માત્ર આપણે ખાલી જમીનને ખેતી સાથે જ ન સંકળાવતા કે આખા સજીવ સૃષ્ટિ માટે જમીન જે છે એ ખૂબ જ આવશ્યક છે કે ખાસ કરીને કૃષિ પ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી છે। અને જમીન એ પૃથ્વીની સપાટી પરના જે જૈવિક અને અજૈવિક દ્રવ્યો છે તેનું બનેલું એક પાતળું સ્થળ છે કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે કે જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે તેવો જ સંબંધ પૃથ્વીની સપાટી સાથે જમીનનો જોડાયેલો છે। એટલે જ પૃથ્વીના પોપડાનું ઉપરનું જે પાતળું સ્તર છે તેને જમીન તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જમીન નિર્માણની પ્રક્રિયા જોઈશું કે જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે કે જમીન જે છે એ ખડકો જે છે એના ખવાણ કે ખડકોનું ખવાણ થતું જાય અને એનામાંથી જે પેદાશ ઉત્પન્ન થાય છે કે એ
पेदास एटले के जमीन। तो खड़कों ने सपाटीवाड़ा भागों तापमान, वरसाद, हिम हवा, वनस्पति अने जीवजंतुओं वगैरह परिबड़ों थी खवाण थता खड़कों भूको बने छे। तो आ भूमि आवरण में खड़कों नाना मोटा टुकड़ा, कांकरा, माटी, रज वगैरे होय छे के जे रेगोलिथ तरीके ओळखाय छे, के जेमां केवल खनिज द्रव्य होय छे अने ते पछी तेमां जैविक द्रव्य, हवा अने पाणी भळे छे અને છેવટે તેમાંથી જમીન બને છે। તો જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે કે ઘણા લાંબા સમય બાદ જમીનનું નિર્માણ થાય છે। હવે આપણે ભારતમાં જમીનના પ્રકારો વિશેની માહિતી જોઈએ કે ભારતની જમીનોને નીચે મુજબના 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે। तो पहलू छे कांपनी जमीन, बीजू काली जमीन, त्रीजू राती जमीन, चौथू पड़खाव जमीन के लेटेराइट जमीन, त्यारबाद पांचमू छे पर्वतीय जमीन अने छठू छे रण प्रकारनी जमीन। तो आ छे 6 प्रकार जे छे जमीनना, एने हवे आपणे भारतना नक्शामां जोईशुं। तो भारतना नक्शामां आपणे सौ प्रथम जमीनोनुं वर्गीकरण जोईए तो उत्तर भारतमां जे जम्मू काश्मीरवाळुं भाग छे त्यां कणे पर्वतीय जमीननो समावेश थाय छे। त्यारबाद त्यांथी नीचे आवता नक्शामां जे पीळा रंगनी जमीन देखाय छे ते कांपनी जमीन छे। त्यारबाद अहीं नक्शामां जे જમીન જોવા મળે છે તે જમીન કાળી જમીન છે। ત્યારબાદ આપણને નકશામાં જે રાતા કલરની જમીન જોવા મળે છે તે જમીન રાતી જમીન છે। ત્યારબાદ નકશામાં આપણને જે વાદળી રંગ જેવી જમીન જોવા મળે છે તે જમીન રણ પ્રકારની જમીન છે। અને છેલ્લે કે નકશામાં આપણને જે લીલા રંગની જમીન જોવા મળે છે તે જમીન પડખાવ અથવા તો લેટેરાઇટ જમીન છે। તો આ રીતના ભારતના વિવિધ ભાગોમાં આપણને અલગ અલગ જમીનના પ્રકારો જોવા મળે છે। તો સૌ પ્રથમ હવે આપણે કાંપની જમીન વિશેની માહિતી જોઈએ કે કાંપની જમીનના બે પેટા પ્રકાર પડે છે, એક છે ખદર અને બીજો છે બાંગર। તો ખદર એટલે કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે કે નદીઓના નિક્ષેપણના જે કાંપ છે અને એ નવા કાંપથી જે જમીન બને છે એ જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે। પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે, તે પ્રમાણમાં રેતાળ હોય છે કે ખદર જે જમીન છે તે વધારે પ્રમાણમાં રેતાળ જોવા મળે છે। ત્યારબાદ બીજું છે બાંગર, કે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી અને એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન બાંગર તરીકે ઓળખાય છે, કે તે ચીકડી અને ઘેરા રંગની હોય છે। કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે। આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે કે બાંગર જે જમીન છે એ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ આપણને અલગ અલગ જોવા મળે છે,
અને સામાન્ય રીતે બાંગર નામની જે જમીન છે તે ઉપજાઉ પણ હોય છે. તો પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. ત્યારબાદ બીજો પ્રકાર છે કાળી જમીન, કે આ જમીન ચીકડી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસનો પાક માટે વધુ અનુકૂળ છે, કે કાળી જમીનમાં કપાસનો પાક ખૂબ જ વધારે પ્રમાણમાં ઉત્પાદિત થાય છે, તેથી તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. અને આ જમીન રેગુરના નામે પણ ઓળખાય છે, એટલે કે કાળી જમીનને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે રાતી જમીન, કે આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ આપણને રાતો દેખાય છે, કે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીનનું પ્રમાણ વધારે હોય છે. ત્યારબાદ છે પડખાવ જમીન, કે લેટેરાઇટ જમીન, કે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાય અને નીચેના સ્તરમાં આવે છે, કે જ્યારે ખૂબ જ અતિશય વરસાદ હોય છે ત્યારે જમીનનું ઉપરનું જે સ્તર છે તે ધોવાય અને તેના જે પોષક તત્વો છે તે નીચેના સ્તરમાં આવતા હોય છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીનની ફળદ્રુપતા ઓછી હોય છે, કે પડખાવ અને લેટેરાઇટ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાને કારણે જમીનની ફળદ્રુપતા ખૂબ જ ઓછી જોવા મળે છે. તો અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે અને આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. અને આવી જમીન જે છે તે ખાસ કરીને દખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ત્યારબાદ છે પર્વતીય જમીન, કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવી જમીન જોવા મળે છે, કે જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળોએ તેમાં પણ ભિન્નતા જોવા મળે છે, કે જંગલોનું જે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે જોવા મળે છે તો અલગ અલગ સ્થળોએ તેનું પ્રમાણ પણ બદલાતું હોય છે, કે શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કશવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. જમીનનો છેલ્લો એટલે કે છઠ્ઠો પ્રકાર છે રણ પ્રકારની જમીન, કે આ જમીન શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં આ જમીન જોવા મળે છે. સારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. રણ પ્રકારની જે જમીન છે તે આ સ્વરૂપની હોય છે, કે આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. તો આ પાઠમાં આપણે ખનિજોના વર્ગીકરણ,
खड़को, जमीनों, जमीनना प्रकारों विषयनी तमाम माहिती जोई। अस्तु।